brought to you by V-Guard. તો ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. જે 24 લોકોના મોત થયા એ સિવાય પણ અન્ય અનેક લોકોની ડેડ બોડી અંદર હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. કારણ કે આગ એટલી ચારે બાજુથી તેમને ઘેરી વળી કે કોઈ ત્યાંથી બહાર ન નીકળી શક્યું. અને દુઃખદ બાબત એ છે કે મૃતકાંક વધવાની પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. લગભગ બપોરે 4:30 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટની ઘટના ઘટી હતી અને એસીમાં શોર્ટ સર્કિટ થવાની ઘટના ઘટી. ત્યારબાદ તે ધીરે ધીરે આગમાં પ્રવર્તી અને ધુમાડાના એ પ્રકારે ગોટે ગોટા થયા કે અફરાતફરીનો માહોલ સર્જાયો. મહત્વનું છે કે શનિવારનો દિવસ અને વેકેશનના સમયગાળામાં અનેક લોકો અંદર ઉપસ્થિત હતા. સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ફાયર સેફટીના સાધનો એ શોભાના ગાંઠિયા બની રહ્યા. કોઈ પણ પ્રકારની કાળજી ન રખાઈ અને કદાચ તેને અનેક કારણોમાંથી એક કારણ માની શકાય કે આ સ્થિતિ સર્જાઈ છે. તો ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ એ શોભાના ગાંઠિયા બનીને રહ્યા કારણ કે તેનો ઉપયોગ ન થયો. અને જો તેનો તાત્કાલિક ઉપયોગ થયો હોય તો કદાચ દુર્ઘટનામાં અલગ પરિણામ હોત. જો કે એનઓસી ન લીધી હોવાની વાત પણ સામે આવી રહી છે. ફાયર સેફટીના સાધનોને લઈને આ મોટા સમાચાર છે.